Hello students, how are you all? Today we are going to start standard 4th subject Gujarati. Student, आपने chapter number 5 complete करी लिदु छे. आज ही आपने आ video lecture मा chapter number 6 भाईबंद मारो बोलियो कु आ chapter समझवानू शुरू करीशु. तो जुओ चिल्ड्रन, पहला अहींया आपने आपेलू छे चालो गाइए गीत. तो आ जे गीत छे ए आपणे आपणी रीते गावानू छे के एक तोफानी बारकस पोते आखू सरकस वंदो बीची इंडू डेटकू एने खिस्से जड़े क्याक ने क्याक कोईकनी साथे वडे आथड़े लड़े रोज रोज ने नीत नवा थाता एना फारस पोतेज आखू सरकस गाड़िये भराता पग एक दी लटकी पड़िया ऊंधा जतु आवतु लोक कहे आवाज एना धंधा खासू दयाना कोई आ छेतरवाना कारस जोतु उभू सरकस लोही उतर्यू मोढे आँखे डोड़ा थई गया तड़ी फे फाटता तोफानी बोलिया उतारो अपघड़ी हेठे लावी बापा पूछे मानस छो के फानस सुधरी गया बारकस. जुओ चिल्ड्रन, हवे आपणे आगळ जोईए के अहींया आपेलू छे के चित्रमां लटार मारो त्यारबाद तेनी नीचेना प्रश्नोनी चर्चा करो. स्टूडेंट, अहींया आपने जे पिक्चर आपेलू छे ए तमारे बराबर एनु ऑब्जर्वेशन करवानू छे. एमां शुं आपेलू छे, ए क्यानू चित्र छे, ए बधुं तमारे जोवानू छे अने पछी एनी पाछळ जे क्वेश्चन आंसर आपेला छे ए आपणे फिलअप करवाना छे. तो जुओ चिल्ड्रन, अहींया जे चित्र आपेलू छे ए एक गीच झाड़ी के जे जंगल जेवू चित्र अहींया आपेलू छे एमां आपणे प्राणी अने पक्षीओ देखाई रह्या छे. झाड़ ऊंचा ऊंचा छे, झाखड़ोथी भरेलू चित्र छे. एमां आपणे सिंह, चरक, काचीडो, गीध, गरुड़ अने मरेलो हंस आ प्रकारना प्राणी अने पक्षीओ देखाई रह्या छे. देखाई रह्या छे ने चिल्ड्रन? हाँ, तमे तमारी जाते बराबर आ चित्र ने ऑब्जर्व करो. ओके चिल्ड्रन? हाँ, तो हवे आ चित्र आपणे बराबर जोया पछी आपणे आपणी टेक्स्ट बुकनो पेज नंबर जे 102 छे, 101 ઉપર આપણે આ ચિત્રને બરાબર જોઈ લીધું છે. હવે આપણે 102 નંબરનું જે પેજ છે એમાં આપેલા જે ક્વેશ્ચન છે એના આન્સર આપણે સમજીએ. જુઓ ચિલ્ડ્રન, અહીંયા પહેલા નંબરના ક્વેશ્ચનમાં શું આપેલું છે કે ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી કેટલી દૂર હશે એવું તમને સાના કારણે લાગ્યું? તો જુઓ, હવે એનો આન્સર છે ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી ઘણી દૂર હશે કારણ કે ચિત્રમાં ગીચ ઝાડી છે, વળી સિંહ જેવું હિંસક પ્રાણી છે. તો એ સિંહ જેવું પ્રાણી હોય અને ગીચ ઝાડી હોય એ ક્યાં હોય? થોડુંક શહેરથી દૂર જંગલમાં હોય. ઓકે ચિલ્ડ્રન, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણી પક્ષી છે? હવે આપણે એનો આન્સર જોઈએ કે ચિત્રમાં સિંહ, ઝરક, કાચીડો, ગીધ, ગરુડ અને મરેલો હંસ જેવા પ્રાણી પક્ષીઓ છે. હવે થર્ડ નંબરનો જે ક્વેશ્ચન આપણને આપ્યો છે તે છે તેઓ શું કરી રહ્યા છે અને કેમ? ઓકે, તો એનો આન્સર છે તેઓ ખોરાક માટે એક શિકારી ઉપર તરાપ મારી રહ્યા છે. એક શિકાર ઉપર, સોરી, શિકારી નહીં પણ શિકાર ઉપર તરાપ મારી રહ્યા છે. ઓકે, હવે આપણે ફોર્થ નંબર ઉપર જોઈએ
कि तमे तेमाथी क्या क्या प्राणी पक्षी विषे पहली बार जाण्यु छे। जुओ तमे तमारी जे वर्कबुक छे एमां पण पेज नंबर कया ऊपर छे के ई एमां तमने आ चित्र आपेलू छे एमां पण तमे एकदम सरस पिक्चर आपेलू छे ए जोईने पण आ क्वेश्चन आंसर समझी शकशो। हवे आपणे जे 4 નંબરનો ક્વેશ્ચન હું તમને કહેતી હતી કે તમે તેમાંથી ક્યાં ક્યાં પ્રાણી પક્ષી વિશે પહેલી વાર જાણ્યું, તો તમારે એવું જ છે કે તમે બધા પ્રાણી પક્ષીઓ વિશે જાણો છો, તો તમારે એવો આન્સર લખવાનો છે કે હું તેમાંથી બધા પ્રાણી પક્ષી વિશે જાણું છું। ઓકે, હવે 5th નંબર ઉપર છે કે કઈ વાતની તમને નવાઈ લાગી। હવે ચિત્ર આપણે જોયું છે, હવે આપણે જોઈએ એનો આન્સર કે બધા પ્રાણી પક્ષી શિકાર ઉપર તૂટી પડ્યા છે તેની આપણને નવાઈ લાગે છે। હવે 6 નંબર ઉપર છે પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું છે, તો જુઓ આપણે પિક્ચર ઓબ્ઝર્વ કર્યું જ છે કે પશુ અને પક્ષી ઉપરાંત ચિત્રમાં ઊંચા વૃક્ષો, નાના છોડ, ઘાસ અને આપણને એક બંદૂક પણ દેખાય છે। હવે 7 નંબર ઉપર છે કે આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલાં શું બન્યું હશે, બરાબર। હવે એનો આન્સર છે કે આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા પશુ પક્ષીઓ શામ સામે લડ્યા હશે। હવે જુઓ હવે પછી શું થશે, તેઓ હાથમાં આવેલો શિકાર જે છે એ લઈને ભાગી જશે। ઓકે ચિલ્ડ્રન, તો અહીંયા આપણને જે પિક્ચર આપેલું હતું એના ઉપરથી આપણે આ ક્વેશ્ચન આન્સર સમજ્યા છે। હવે ત્યાર પછી નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણને શું આપેલું છે કે ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો, જંગલ, ચિત્ર, પ્રાણી, પક્ષી શબ્દ વધુમાં વધુ 2 વાર વાપરી શકો। હવે અહીંયા આપણને 3 પોઈન્ટ આપેલા છે તે આપણે પૂરા કરવાના છે। જુઓ પહેલાં આપણને છે કે પહેલાં શું થયું હશે, હવે આપણે એનો આન્સરમાં આવી રીતે લખશું કે જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા કોઈ પ્રાણી ઉપર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યું હશે, પહેલાં આવું બન્યું હશે। હવે નેક્સ્ટ આપણને આપ્યું છે કે ચિત્રમાં શું શું થઈ રહ્યું છે, તો હવે આપણે ઓબ્ઝર્વ કરેલું છે જે ચિત્ર છે એ પ્રમાણે એનો આન્સર જોઈએ કે મરેલા પ્રાણી પર ગીધ, ગરુડ જેવા પક્ષીઓ તરાપ મારવા આવી પડેલા દેખાય છે ને ચિલ્ડ્રન, તે સાથે જ સિંહ પણ તરાપ મારતો દેખાય છે, તે ઉપરાંત આપણને શું દેખાય છે, તે ઉપરાંત જરખ, કાચીડો પણ ત્યાં આવી રહેલા દેખાય છે। ઓકે, હવે ત્યાર પછીનું નેક્સ્ટ આપણને શું આપ્યું છે કે હવે પછી શું થશે એ આપણે કહેવાનું છે, તો સિંહ આવતા જ કદાચ બીજા પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ જ શિકાર પર પોતાનો હક જમાવશે। જોયું ચિલ્ડ્રન, અહીંયા એવું થયું હશે કે એક શિકારી આવ્યો હશે, તેણે જે આ હંસ મરેલો પડ્યો છે એનો શિકાર કરી અને બંદૂક મૂકીને એ કદાચ બધા પ્રાણીઓ આવતા જતો રહ્યો હશે, પછી શું થયું હશે કે મરેલું જે આ હંસ તે છે એને ખાવા માટે ગીધ, ગરુડ બધા પક્ષી પ્રાણીઓ ત્યાં આવ્યા હશે અને તેને ખાવા લાગ્યા હશે, ત્યાં એ જગ્યાએ સિંહ આવ્યો હશે, એટલે સિંહ આવવાથી જ જે પક્ષીઓ અને પશુઓ છે એ જે આ મરેલો શિકાર છે એને મૂકી અને ત્યાંથી જતા રહેલા હશે, આવું આ ચિત્રમાં બન્યું હશે। ઓકે ચિલ્ડ્રન, તો અહીંયા તમે જોયું કે આપણે જે 2 પેજ છે 101 અને 102 આ બંને પેજ આપણે આજે અહીંયા સમજી લીધા છે।
હવે આની પીડીએફ જે છે એ હું તમને મોકલાવી દઈશ, એટલે તમારે એમાંથી આ જે આન્સર છે એ ફિલઅપ કરી લેવાના છે. ઓકે ચિલ્ડ્રન, તો હવે જે આપણું આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6, એના બે પેજ આપણે કર્યા છે, અને ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. તો ચિલ્ડ્રન, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.